रण उत्सव, जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती है उत्साह के, उत्सव के। किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं? ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की। इसमें खुशबू है गुजरात की। यहां त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। हेलो, केम छो तमे बधा? मजा माने શનિવારની સાંજ અને ફરી એકવાર અમે જલસો લાઈવ જેમિંગમાં તમારી માટે તમારા ગમતા કલાકારો અને ગમતા ગીતો લઈને ફરી એકવાર આવી ગયા છે. તમને થશે કે આજે નૈશદભાઈ ક્યાં છે, તો નૈશદભાઈને આજે જરા આરામ આપ્યો છે અને તમારી સાથે વાતો કરવાની અને ગીતોને તમારી સુધી લાવવાની જવાબદારી મેં લીધી છે. આજે આપણી સાથે જરા યંગ, જરા તોફાની અને થોડા મારા જેવા લોકો છે. કોણ છે? તો મેઘધનુષ બેન્ડ છે આજે આપણી સાથે જલસો લાઈવ જેમિંગમાં. તો મેઘધનુષ જુદા અંદાજમાં તમને ગુજરાતી ગીતો સંભળાવવાના છે, મજા પડવાની છે આજે. અને આપણે એમની પાસેથી જાણીએ કે કયું ગીત આ મહેફિલની શરૂઆતનું ગીત હશે. કયું ગીત એના કરતા કેમ એ ગીત ગીતો સાંભળતા આવ્યા છે, ફોક સોંગ સાંભળતા આવ્યા છે અને હવે અમે મ્યુઝિક કરીએ છે. તો અમે જેટલા બી બાળપણમાં, જેટલા બી સ્કૂલ ટાઈમમાં, જેટલા બી ગુજરાતી ફોક સોંગ ને બધું સાંભળ્યું, એવું અમને થયું કે અમે મ્યુઝિક તો કરીએ જ છે, તો આ ગુજરાતી સોંગ્સ પણ કેમ ના કરીએ. તો આ બધા ગુજરાતી સોંગ્સ અત્યારે અમે જે કન્ટેમ્પરરી મ્યુઝિક કરીએ છીએ, જે ડ્રમ્સ ગિટાર્સ પર અરેન્જ કરીએ, એ ટાઈપનું મ્યુઝિક અરેન્જ કરીને એ આપણા ગુજરાતી ગીતોને અમે રી કહેવાય કે નવા ફોર્મમાં પ્રેઝન્ટ કરવા માંગીએ છીએ. સો એવી જ એક સિરીઝ અમે લોકો લઈને આવી રહ્યા છે, જેનું નામ છે ફોક રંગ સિરીઝ. તો એ સિરીઝમાં ચાર મ્યુઝિક વિડીયોઝ છે, જેમાં ચાર ગુજરાતી ફોક સોંગ્સને અમે અમારી કન્ટેમ્પરરી અલગ મ્યુઝિક ફ્લેવરમાં પ્રેઝન્ટ કરવાના છીએ. અને એ સિરીઝ માર્ચમાં, એટલે આ મહિનામાં રિલીઝ થવા જઈ રહી છે. તો એના માટે થઈને આપણે આજે બહુ બધી ધમાલ કરશું, જેમ તમે કહ્યું તોફાની, તો અમે બહુ બધું તોફાન કરશું. અને એમાંથી જ એ સિરીઝમાંથી એક ગીત જે જો રિલીઝ નથી થયું, એ વગાડી તો કેવું. અરે ભાઈ, એટલે મારે તમને બધાને કહેવું છે એકવાર કે ફોક રંગ સિરીઝ જે મેં તમને કહ્યું ને કે એ લોકો જાણીતા ફોક સોંગને કંઈક જુદી રીતે રજૂ કરે છે, અને એમાંનું એક સોંગ, આ સોંગ હજુ સુધી ક્યાંય રિલીઝ નથી થયું. તમે પહેલી વાર, રાઈટ? યસ, પહેલી વાર એક્સક્લુઝિવલી આ સોંગ સાંભળી શકશો અહીંયા લાઈવ જેમિંગ પર. અને એકચ્યુઅલી એવું છે કે એ જે ફોક રંગ સિરીઝમાં જે રિલીઝ થવાનું છે ને, એ કઈ અલગ એની ટ્રીટમેન્ટ હશે. અહીંયા અમે લોકો ખાલી એકોસ્ટિક ગિટાર્સ અને કહોન અને એની પર વગાડી રહ્યા છે, તો એ બંનેની ફીલ બહુ જ અલગ છે એકબીજાથી. પણ ડેફિનેટલી એ સોંગની મજા તો માણી જ શકીએ છીએ. યસ, સો બિલકુલ, ચાલો ચાલો. હે આપણા મલકના માયાળો માનવી, આપણા મલકના માયાળો માનવી, વયા જાશુ મારા મેરબા આલો ને આપણા મલક માં, આપણા મલક
વયા માયા મેલીને વયા માયા મેલીને વયા જાશુ મારા મેરબા અલોને આપણા મલકમાં હાલો હાલોને જલસો લાઈવ જોવા ધૂમ તો ના દે નાના 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 ના આપણા મલકમાં ઉગાડા ઓરડા ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ઉતારા કરીને ઘોડે ચડશું મારા મેરબા હાલો ને એ હાલો હાલો ને આપણા મલકમાં આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયા મેલીને વયા જાશુ મારા મેરબા હાલો ને આપણા મલકમાં હાલો હાલો ને આપણા મલકમાં પહેલા સોંગ થી જ માહોલ જામી ગયો છે અને તરત જ બીજા સોંગ ની વાત કરીએ કારણ કે તમે કેમ લઈને આવો છો ને બીજું ગીત કયું ઓકે હવે બીજા બહુ બધા એકચ્યુઅલી ચાર ગીતો છે પણ એમાંથી એક આ થઈ ગયું બીજો એક ગરબો છે ઇન્ટરેસ્ટિંગ એને અમે એક અલગ રીતે પ્લે કરીએ છીએ એ પછી એક બહુ જ ફેમસ થયેલું એક ગીત છે જે હમણાં રિસન્ટલી એટલે થોડું જૂનું થઈ ગયું એક ફિલ્મમાં આવી ગયું છે પણ એને પણ અમે અલગ રીતે ટ્વિસ્ટ કરીએ છીએ હવે સોંગના નામ કહી દઈશ તો મજા નહીં આવે સો લેટ ઇટ આપણે થ્રુ આઉટ ધ જર્ની આ એપિસોડની આપણે એક એક કરીને થોડું થોડું એક્સપ્લોર કરતા રહીશું એને યસ યસ સો એમનું એવું કેવું થાય છે હવે કે એમને નામ નથી કેવું તો આપણે પણ એમને છોડી એવા છીએ નહીં એ નામ નહીં કે તો આપણે સાંભળી લઈશું ગીત તો હવે જઈએ છીએ બીજા સોંગ પર અને બાય ધ ટાઈમ મેઘધનુષ બેન્ડ અહીંયા છે તમે એમને પહેલા પણ જલસોમાં સાંભળી ચૂક્યા છો અને એમની કોન્સર્ટમાં પણ એમને તમે સાંભળ્યા હશે તો એમનું કોઈ એવું સોંગ કે જે તમને ગમતું હોય તમારે સાંભળવું હોય તો આ પાંચ જણા અહીંયા બેઠા છે તો તમારી ફરમાઈશોને ધડાધડ મોકલી આપો આપણે કોશિશ કરીશું કે એમની જોડેથી તમારા ગમતા ગીતો ગવડાવીએ નેક્સ્ટ સોંગ યસ નેક્સ્ટ સોંગ પહેલા એક ઇન્ટરેસ્ટિંગ વાત જે આ સિરીઝ ફોક સોંગ અમે લોકો ફોક રંગ કરીએ છે એના માટે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કે આ ફોક રંગ સિરીઝ જે છે એ પ્રોડ્યુસ કરવા માટે બેઝિકલી અમે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કેમ્પેન કરેલું ક્રાઉડ ફંડિંગ કેમ્પેન કરેલું જેનું પ્લેટફોર્મ હતું વિશબેરી અને એમાં કેવું હોય કે જેમ કે અમારો એક આઈડિયા છે કે વી વોન્ટ ટુ પ્રોડ્યુસ ફોક રંગ સિરીઝ તો એના માટે અમને જે બી ફેન્સ હોય કે જે બી સપોર્ટર્સ હોય દે કેન કમ એન્ડ યુ નો એ લોકો દે કેન ગીવ અસ દે કેન કોન્ટ્રીબ્યુટ ટુ ધ પ્રોજેક્ટ યા લાઈક ક્રાઉડ ફંડિંગ યા તો એ ક્રાઉડ ફંડિંગ 45 ડેઝનું હતું અને એ 45 ડેઝમાં વી કુડ સક્સેસફુલી રેઝ 3.5 લાખ ફોર ધીસ સિરીઝ
સો થેન્ક યુ ઈચ એન્ડ એવરી વન કે જેમણે કોન્ટ્રીબ્યુટ કર્યું છે અમને લોકોને આ અમારી સિરીઝ કારણ કે તમારા બધા લીધે જ અમે આટલું સારી રીતે પ્રોડ્યુસ કરી શકશું જે અમારે કરવું છે. સો થેન્ક યુ ફોર ધેટ. નાવ વી કેન ગો ફોર ધ નેક્સ્ટ સોંગ વિચ ઇઝ એ લોકો જ્યાં સુધી એમનું બધું ગોઠવે ત્યાં સુધી આ સોંગ તમે જલસો પર પણ સાંભળી શકો છો. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. એપ સ્ટોર અને પ્લે સ્ટોર માંથી તમે ડાઉનલોડ કરો હમણાં જ. એ જો ને કોટ મોટી જાજ રે હે યનયોલી વાદળ વાદળ હે વાદળ વાદળ ચમકી જો ને વી હે હે મારા રૂધી જાને હે રાણો હાભરે હે જીરે હે આતો યાવી હે આશાડી વી મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે કન ઘર ચરે ચૌવાર મારું મા કન ઘર ચરે ચૌવાર મા મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મારું મન મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે મોરબની થન ગાઢ કરે મન મોરબની થન ગાઢ કરે ઘર ઘર આર મેઘ ઘટા ગગને ગગને ઘર જાટ કરે કુમરી કુમરી ઘર જાટ ભરે નવ ધન પરી સારી સિમ ઝૂલે નદીઓ નવ જો બન પાન ભૂલે નવ દિન કપતણી પાખ ખુલે મગરા 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 મલકાઈને મેઢ મેં સુને સુબત કરે ગગને ગગને ગુમરાઈને પાગલ મેઘ ઘટા કર જાડ કરે મન મોરબની થન ગાઢ કરે મન મોરબની ધન ગાટા કરે ધનની ના હૈયામાં પોઢંતા પોઢંતા વિધો કશું બીનો રંગ હેમાં ના ધોળા ધાવણ કેરી ધારાય ધારાએ પાયો કશું બીનો રંગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કશું બીનો રંગ હો રાજ મને લાગ્યો કશું બીનો રંગ હે મારી જનની ના હે મારી જનની ના મારી જનની ના હૈયામાં
પીધો કસુંબી નો રંગ, ઓ રાજી આજ પીધો કસુંબી નો રંગ, એમાં ના દોડા દાવણ કેરી ધારાએ ધારાએ પાયો કસુંબી નો રંગ, હો રાજ મને લાગ્યો મેઘાણી સાહેબે લખ્યું છે, સાચી પણ છે, એમણે લખ્યું છે, પણ તમને કહું કે આ ઓરિજિનલી ટ્રાન્સલેટેડ છે, રવિન્દ્રનાથ ટાગોરની બંગાળી કવિતાનું આ ગુજરાતી ટ્રાન્સલેશન છે. તમે વિચારો કે મોર બની થનગાટ કરે આ શબ્દ પોતે કેટલો ગુજરાતી છે, અને જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ કવિતા બંગાળીમાં લખી હશે અને એનો અનુવાદ મેઘાણી સાહેબે ગુજરાતીમાં કર્યો હશે ત્યારે એમાં થનગાટ શબ્દ કઈ રીતે આવ્યો હશે, કારણ કે થનગાટ પોતે સખત ગુજરાતી શબ્દ છે. પણ એક વાત કહું, જ્યારે અનુવાદ નહીં અને ભાવાનુવાદ થાય ને ત્યારે આ શક્ય બને. થેન્ક યુ મેઘાણી સાહેબ, જેમણે આ ભાવાનુવાદ કર્યો છે એમને હેટ્સ ઓફ. અને જો કવિતાની અને કવિઓની વાત નીકળી છે તો જરા જલસોમાં કવિ અને કવિતાઓની વાત કરી દઉં. જલસોમાં એક સરસ મજાનું સેગમેન્ટ છે જેનું નામ છે મખમલ. મખમલમાં તમને કવિતાઓ સાંભળવાનો શોખ હોય, તમે કવિતાઓ સાંભળતા હોય તો એ તમે સાંભળી શકો છો કવિઓના અવાજમાં. તમને ગમતા ઘણા બધા કવિઓ અમારી પાસે છે, તો ચોક્કસ જલસો ડાઉનલોડ કરજો. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. તમે એપ સ્ટોર, પ્લે સ્ટોર પરથી એને ડાઉનલોડ કરી શકો છો. અને અત્યારે જેમણે રંગ જમાવ્યો છે એ ફોક રંગના સાજિંદાઓ મેઘધનુષ આખું બેન્ડ છે આપણી સાથે. અને મારે છે ને એક સવાલ તમને લોકોને પૂછવો છે કે તમારા બધા જે સોંગ હોય છે એ મોટે ભાગે ફોક હોય, જૂના ગીતો હોય, અને તમે એકદમ આવા અંદાજમાં લઈ આવો તો કઈ રીતે ચૂઝ કરો છો તમે આ ગીતો? સી, પહેલો તો એક જ વિચાર હોય છે, એટલે એવું કઈ ડિસાઇડેડ નથી હોતું. એમ જેન્યુઅલી કહેવા જઈએ તો કે અમે લોકો એવું વિચારી નથી મળતા હોતા કોઈ દિવસ કે આ સોંગ સિલેક્ટ કરવું છે અને આને જ રીઅરેન્જ કરવું છે. ઘણી બધી વખત મોસ્ટલી એવું હોય છે કે બહુ નેચરલી અમને લોકોને કોઈક આઈડિયા થ્રુ સૂજતું હોય છે અને અમે લોકો એને રિક્રિએટ કરતા હોય છે. પણ એક બેક ઓફ ધ માઇન્ડ એક વિચાર એવો ચોક્કસ હોય છે કે એવી કોઈ વસ્તુને અમારે અડવી છે કે એને રિક્રિએટ કરવી છે કે જેનું રિક્રિએશન કદાચ કોઈએ ના કર્યું હોય, ક્યાં તો બહુ ઓછા લોકો એને કર્યું હોય એનું રિક્રિએશન. તો એવી જ વસ્તુઓને અડવા મજા છે કે જેને કોઈ અડી નથી. તો અમે લોકો બસ એવું જ વિચારીને અમે લોકો એવા સોંગ સિલેક્ટ કરીએ છીએ કે જેમાં અમને પણ મજા આવે અને લોકોને પણ નીરવ બક્ષી કહી રહ્યા છે વાવ, ખરેખર માયા લાગી ગઈ છે જલસોની, થેન્ક યુ સો મચ. અને અમને પણ માયા લાગી ગઈ છે દર શનિવારે તમારી સાથે વાતો કરવાની, તમને ગુજરાતી ગીતો સંભળાવવાની અને આ બધા કલાકારોને મળવાની. જીગર પંડ્યા કહી રહ્યા છે રોકિંગ ઓલ માય બ્રધર્સ કરણ એન્ડ ઓલ, થેન્ક યુ થેન્ક યુ. ઓકે, સગા વાળાઓના મેસેજીસ છે? સારું નથી ભાઈ, ચલો. એ સિવાય મિતેશ, મિતેશભાઈ કહી રહ્યા છે એમની ફરમાઈશ છે સાયબો, પણ સાયબાની આગળ પાછળ કઈક લખો, ગુજરાતીમાં ખૂબ સાયબા છે. એ સિવાય મેહુલ પ્રજાપતિ કહી રહ્યા છે શક્તિમાન, કોને સમજવાનું છો આમાંથી? એ સિવાય એક ફરમાઈશ આવી છે મિતેશ સિદ્ધપુરાની, કહેવું ઘણું ઘણું છે. વિક્રમ પટેલ કહી રહ્યા છે આજની મારી ફરમાઈશ છે ખોડલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે. એ સિવાય દીપેશ ડીપીની ફરમાઈશ છે શક્તિમાન સોંગ. જીત ભરવાડની છે કુમકુમના પગલા. અને એ સિવાય બીજા ઘણા બધાના ફરમાઈશ અને આવી રહ્યા છે આપણને પ્રતિભાવો. તો હવે
તો શક્તિમાન સંભળાવું છે, શક્તિમાન હિન્દી સોંગ કેવું ઘણું પણ છે, તો કેવું ઘણું ફરમાઈશ આવી છે, કેવું ઘણું ઘણું ની, તો કેવું ઘણું થઈ જાય. છેલ્લો દિવસ ફિલ્મ નું અમારું પહેલું સોંગ એઝ મ્યુઝિક ડિરેક્ટર્સ, કેવું ઘણું, અને કદાચ જલસો પર પણ કોન્સ્ટન્ટ ટ્રેન્ડ પર ટ્રેન્ડમાં રહેતું એક સોંગ. જલસો એપ્લિકેશનમાં તમે આ સોંગને હંમેશા પેલું કહેવાય ને કે ટોપ 10 ટોપ 20 ની આસપાસ રાખ્યું છે, એટલે મને ખબર છે કે તમે બધા ગીત સાંભળવા આતુર છો. કેવું ઘણું ઘણું તમારા બધા માટે. ચાલો કે ચુપ શરમ માં હૈયાને ભૂલવું છે, હોઠો છે ચુપ શરમ માં, શબ્દો ને ભૂલી ને સીધું ચૂમી શકાય નહીં. કહેવું ઘણું સ્વાદ મીઠો, શરણાઈ થઈ શરમ ને આનંદ આદીઠો, ખીલતું કશુક અંદર ઉમર બની અત્તર, માગી રહ્યું જીવનમાં કોઈ ઝીણું જંતર, છલકાતા સુર અયે સમાય નહીં, બોલ્યા વિના એ કહી દે શું એવું ન થાય કઈ. કહેવું ઘણું ઘણું છે, બોલી શકાય થાય કઈ, કહેવું ઘણું ઘણું છે. ને તમને પણ કોઈને કઈ કહેવાનું મન થઈ ગયું ને? કહેવું ઘણું ઘણું છે તુષાર શુક્લની આ કવિતા, અને કમ્પોઝ મેઘધનુષે જ કરી છે, અને ફિલ્મમાં ઓરિજિનલી પાર્થિવભાઈએ ગાઈ છે, અને તમે જલસોમાં એને સાંભળતા આવ્યા છો એટલે એ મારે કહેવાની જરૂર નથી કે આ સોંગ તમે જલસોમાં સાંભળી શકો છો. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, હમણાં જ ડાઉનલોડ કરો જો તમે ના કરી હોય, અને જ્યાં સુધી તમે ડાઉનલોડ નહીં કરો હું તમને કહેતી રહેવાની છું. અને મેઘધનુષ આજે આવ્યું છે આપણી સાથે, અને આ ગીત સાંભળીને મને આમ પેલું કહેવાય ને ઓરિજિનલ મેઘધનુષ ફીલ હવે આવી રહી છે, અને એ સમયે તમારા બધાનું ઇન્ટ્રોડક્શન હું અમારા જયનમ કરણ
અમેઝિંગ સિંગર સની. અને આ લોકોના નવા એકદમ ફ્રેશ ઓવન ફ્રેશ મેમ્બર. ધમાલ ઓલ માય બ્રોઝ, થેન્ક યુ સો મચ તમારા માટે હતું. મિતેશભાઈ ખૂબ બધા તમને હાર્ટ્સ મોકલાવી રહ્યા છે, ખૂબ બધા હાર્ટ્સ. રાધિકા રાવલ કહી રહ્યા છે અમારે પણ ઘણું કેવું છે યાર, યુ ઓલ આર રોક સ્ટાર્સ, સુપર્બ, થેન્ક યુ સો મચ રાધિકાબેન. કલ્પના પટેલ કહી રહ્યા છે ઘણું સરસ. ભૌતિક ઓઝાનો રિપ્લાય છે વા સની, સની માટે જાય તો. અમરીશ વ્યાસ કહી રહ્યા છે ચાલો હું તો કહી જ દઉં, જલસો એટલે જલસો. હા, જલસો એટલે જલસો. રાધિકા રાવલની ફરમાઈશ છે ઇફ પોસિબલ બહાવરી બહાવરી. ચોક્કસ રાધિકાબેન, કોશિશ કરીશું તમારી ફરમાઈશ પૂરી કરવાની. જીતેન્દ્ર પંડ્યા કહી રહ્યા છે બહુ મસ્ત સરસ. વૈશાલી અધ્વેરુ નાયકની છે વાહ, થેન્ક યુ સો મચ. જીતેન્દ્ર પંડ્યા કહી રહ્યા છે ફેબ્યુલસ જલસો, થેન્ક યુ સો મચ. બધાના ફીડબેક આવી રહ્યા છે. અને હવે સવાલ છે કયા ગીત પર આગળ વધીએ છે હવે? ફોક રંગનો લઈએ ફરીથી? હા ચોક્કસ. આજે આપણે ખાસ મેઘધનુષ જોડે લાઈવ જેમિંગ કરવાનું કારણ જ એ છે કે ટૂંક સમયમાં એમનું આ ફોક રંગ કોન્સર્ટ લોન્ચ થવાની છે, અને ખૂબ યુનિક પ્રકારની કોન્સર્ટ એટલા માટે છે કે એક થોડોક નાનકડો બ્રેક, મ્યુઝિક વિડીયો સિરીઝ, ફોક મ્યુઝિક વિડીયો સિરીઝ, યસ, એ લોન્ચ થવા જઈ રહી છે. તો એના ચાર મ્યુઝિક વિડીયો છે જે 15-15 દિવસના ગેપ પર, એટલે ફર્સ્ટ વિડીયો માર્ચમાં, એટલે આજ મહિનામાં બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહ્યો છે. ઓકે, એટલે જે જે લોકો મેઘધનુષના ફેન હોય, જલસોના ફેન હોય, ગુજરાતી મ્યુઝિકના ફેન હોય, એ બધાને કહી દઉં કે ફોક રંગ આવે એટલે સાંભળજો, શેર કરજો, એપ્રિશિએટ કરજો, અને સાથે સાથે જલસો ડાઉનલોડ કરવાનું ના ભૂલતા. ડેફિનેટલી. અને ક્યાં સાંભળશો ફોક રંગ? તો અમારી યુટ્યુબ ચેનલ છે ધ મેઘધનુષ, ત્યાં જજો. અને અમારું ફેસબુક પેજ પણ છે ધ મેઘધનુષ, ત્યાં જજો. જલસો પર પણ હશે, જલસો પર તો હશે. સો આ બધા જ પ્લેટફોર્મ પર તમે ફોક રંગના બધા જ સોંગ સાંભળી શકશો. યસ. અને હવે ફોક રંગમાંથી જ આપણે ફોક રંગમાંથી જ એક લઈએ, ગરબો લઈએ. તો ગરબો તો શું કહેવું, ગુજરાતી હોઈએ અને ગરબા વગર આપણી કોઈ પણ સાંજ, કોઈ પણ લાઈવ જેમિંગ પૂરું ના થાય. સો સાંભળીએ મેઘધનુષ નો ગરબો જરાક હટકે અંદાજ. ત્રણ તાલી કેસરીઓ રંગ તન લાગ્યો લા ગરબા, કેસરીઓ રંગ તન લાગ્યો રે લોલ, કોના કોના માથે હેજી ઘૂમ્યો રેલો,
ચાલ્યા ગરબા કોના કોના માથે હે જી ઘૂમ્યો રે લો અંબે માથે ઘૂમ્યો લ્યા ગરબા હે મારી અંબે માથે ઘૂમ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો ચીણી ચીણી જાળીઓ મેલાવો લ્યા ગરબા ચીણી ચીણી જાળીઓ મેલાવો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ હે કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા કેસરીયો રંગ લાગ્યો રે લો કેસરીયો રંગ લાગ્યો લ્યા ગરબા શક્ય બને છે આ કલાકારોના લીધે, તો એમના માટે ફરી એક વાર તાળીઓ વગાડો. અને તમારા માટે તાળીઓનો વરસાદ અહીંયા પણ થઈ રહ્યો છે. જોઈએ કોણ કોણ શું પ્રતિભાવ આપી રહ્યા છે. ખુશાલી વડાણી કહી રહ્યા છે અમેઝિંગ. ચાંદની દવેનો સવાલ છે, ક્યારે લોન્ચ થવાનું છે અને ક્યાં લોન્ચ થવાનું છે ફોક રંગ? ઓકે, ફોક રંગ યુટ્યુબ પર લોન્ચ થવાનું છે. અમારી યુટ્યુબ ચેનલ છે જેનું નામ છે મેઘધનુષ, ધ મેઘધનુષ. તો youtube.com/THEMEGHDHANUSH એ અમારી ચેનલનું નામ છે મેઘધનુષ. એના પર અમે માર્ચમાં, એટલે માર્ચ એન્ડ પહેલા એક વિડીયો રિલીઝ થઈ જશે, અને પછી એવરી 15 ડેઝ અમે બીજા વિડીયો રિલીઝ કરીશું. તો સ્ટે કનેક્ટેડ. સો ફોર મોર ડિટેલ્સ અમારું ફેસબુક પેજ છે, ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં એમની સાથે કનેક્ટેડ રહી શકો છો. એક્ઝેક્ટ ડેટ જાણવા માટે કે અમે લોકો ક્યારે રિલીઝ કરવાના છે, ક્યાંથી સ્ટાર્ટ કરવાના છે બેઝિકલી. ઓકે, સો ચાંદની તમને આઈ હોપ તમારો જવાબ મળી ગયો હશે. દીપા શાહ કહી રહ્યા છે હાય ગાઈઝ. હેલો, હાય દીપા, કેમ છો? વિજયભાઈ કહી રહ્યા છે એમની ફરમાઈશ છે આજનો ચાંદલિયો મને પૂરી કરી શકાય, કોશિશ કરીશું અમે. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો. ઓમકાર પંચાલ કહી રહ્યા છે આહા કેસરીયો રંગ જયારે શરૂ થયું ત્યારે એમને મજા પડી ગઈ છે. ચાંદની દવેનો ફરી રિસ્પોન્સ છે વાવ. ખુશાલી નો ફરી રિસ્પોન્સ છે અમેઝિંગ. વિજયભાઈ કહી રહ્યા છે વાહ વાહ. જીતેન્દ્ર પંડ્યા કહી રહ્યા છે વાહ સની મજા પડી. દરજી પ્રકાશ કહી રહ્યા છે નાઇસ ગરબો, થેન્ક યુ સો મચ. અમરીશ વ્યાસ કહી રહ્યા છે વાહ વાહ અદભુત, થેન્ક યુ અમરીશભાઈ.
એ સિવાય ખૂબ બધા લોકોના રિસ્પોન્સ છે અને એ વાંચવા રહીશું, તો આપણે ગીતો ઓછા થઈ જશે એટલે શું કરવું છે, કોઈ ફરમાઈશ તરફ જવું છે કે તમે જ કઈ બી કરી શકાય? એમ તો પાંચ જણાને ચર્ચા કરવી છે ત્યાં સુધી મારી જોડે તમને કહેવા માટે એક સરસ વાત છે. ફોક રંચ લોન્ચ થાય પહેલા અમારી જોડે તમને સંભળાવવા માટે ઓલરેડી મેઘધનુષના સોંગ અમારી એપ્લિકેશનમાં છે, તમે ત્યાં આવીને એ બધા જ ગીતો સાંભળી શકો છો. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોર એપ સ્ટોર માંથી. એન્ડ નેક્સ્ટ સોંગ, યસ આજે નેક્સ્ટ સોંગ અમે લોકો પરફોર્મ કરવા જઈ રહ્યા છે, એ અમારી હમણાં એક લેટેસ્ટ ફિલ્મ રિલીઝ થઈ હતી મિજાજ, એનું સોંગ છે જેમાં પણ અમે મ્યુઝિક કર્યું છેલ્લા દિવસ, અને એ સોંગ પણ અહીંયા તો પરફોર્મ કરીએ છીએ પણ એ સોંગ પણ જલસો એપ્લિકેશનમાં છે. ગુજરાતી સંગીત અને સાહિત્ય એકમાત્ર જલસો મ્યુઝિક છે. આજનો અમારો શો સફળ છે. ઓકે, તો ભીંજાઓ જે ફિલ્મમાં જોનીતા ગાંધીએ ગાયું છે, બહુ સરસ રીતે લખ્યું છે પ્રિયા સરૈયાએ અને અમે લોકોએ કમ્પોઝ કર્યું છે, કેવું લાગે છે કહેજો અને વધારે દિલ મોકલજો. Na 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 તારા પ્રેમના આકાશમાં પંખી બનીને ગાઉં, તારા પ્રેમનો વરસાદ લઈ તારી પ્રીતમાં ભીંજાઉં. જો તને જીવું તને જગ આખું મારું તું, જો તને જીવું તને જગ આખું મારું તું, મારી આંખોમાં મારા શ્વાસમાં તારી યાદો સજાવું, તારા પ્રેમનો વરસાદ લઈ તારી પ્રીતમાં ભીંજાઉં. હવે તારા વિના
રહેવાય ના, તારા પ્રેમ નો વરસાદ લઈ તારી પ્રીત માં ભીંજા. વરસાદ લઈ અને તારી પ્રીતમાં ભીંજાઉ, અને જ્યારે કોઈ સ્ત્રી આવી પ્રીતમાં ભીંજાય ત્યારે શું થાય? ત્યારે એવું થાય કે મહેકતી ગુલાબજળની છાંટ જેવી છું સજન, મહેકતી ગુલાબજળની છાંટ જેવી છું સજન, આવ ડૂબકી માર ગંગાના ઘાટ જેવી છું સજન. ને હું જ અંદર જળ કમળવત, હું જ અંદર જોગણી, બહારથી રૂપ રસની ફાંટ જેવી છું સજન. પારુલ ખખરની આ કવિતા અને આ ભીંજાઉ પછી જ્યારે પ્રેમની અને બધાની વાતો આમ જામી ગઈ છે અને ખૂબ મજા પડી રહી છે અને સાથે સાથે કેટલા બધા લોકોને પણ આપણી સાથે મજા પડી રહી છે. દમલ શાહનો રિસ્પોન્સ હતો રંગ છે રાજા તમારા બધા માટે. દમલ શાહ ફરી કહી રહ્યા છે સુપર. સૌરભ અમુદે કહી રહ્યા છે ઝક્કાસ, યસ ઇન્ડીડ. જયદત્ત દવે કહી રહ્યા છે ન્યૂ વર્ઝન ઓફ કેસરિયો રોકિંગ. આઈ એમ નો જૂનો રિસ્પોન્સ જે હવે દેખાઈ રહ્યો છે. એકચ્યુઅલી મારે તમને બધાને એવું કેવું છે કે ફેસબુકમાં કંઈક તમે જે કમેન્ટ્સ કરો છો એમને અમુક વાર ફિલ્ટર થઈ જતી હોય છે, દેખાતી નથી હોતી ઘણી વાર, કારણ કે ખૂબ બધી કમેન્ટ્સ જલસોમાં તો આવતી રહેતી હોય છે. એટલે જો કદાચ કોઈની કમેન્ટ્સ ના વાંચી શકાય તો પ્લીઝ ખોટું ના લગાડતા, મારો એવો કોઈ જ ઈરાદો નહોતો. શું કહેવાય, એ થઈ ગયું છે. એ સિવાય ઘણા બધા લોકો આપણને કમેન્ટ કરી રહ્યા છે. અને એક સવાલ, જ્યારે જ્યારે હું તમારા ગીતો સાંભળું ત્યારે મને થતો હોય કે તમારું જે મ્યુઝિક છે એ હંમેશા આમ એકદમ નેશનલ ઇન્ટરનેશનલ લેવલનું હોય, અને ગુજરાતી ગીતોમાં જે ફ્લેવર હતી પણ એવી જ હતી. પણ તમે આ કેપેસિટી સાથે હિન્દી ગીતો કરી શકતા હતા? એવું નહીં, પણ તમે જે આખે આખું ટ્રાન્સફોર્મેશન નથી લીધું કે ચલો ભાઈ આપણે બોલિવૂડ શિફ્ટ થઈ જઈએ. ઓકે, હવે એવું છે કે અમે લાસ્ટ યર 2017માં અમારો ડેબ્યુ આલ્બમ રિલીઝ કર્યો, જેમાંથી એક સંસ્કૃત સોંગ છે, એક ગુજરાતી ફોક સોંગ છે, એક ઇંગ્લિશ છે અને બાકીના ચાર હિન્દી સોંગ્સ છે. ઓકે, રાઈટ. એમાંથી એક સોંગ અમે ઇન્ડિયન ઓશન બેન્ડના રાહુલ રામ જે છે એમની સાથે કર્યું, જે બહુ જ અમારા સારા મેન્ટર અને મિત્ર કહી શકાય. તો એ ચાર સોંગ્સ જે હિન્દીમાં છે અને પ્લસ અમે બીજા ઘણા કરતા આવ્યા છે. એક અમારું બાવરી કરીને સોંગનું હમણાં જે રિક્વેસ્ટ આવી એ અમે દિવ્ય કુમાર સાથે કરેલું બેક ઇન 2015. તો આ બધા જે હિન્દી સોંગ્સ છે એ ઓલરેડી કરી જ રહ્યા છે, લોકોને ગમી પણ રહ્યા છે. પણ એ સાથે સાથે એવું નથી કે હિન્દી છોડી દીધું, પણ ગુજરાતી થઈને જો ગુજરાતી ના કરીએ તો અમને, એટલે ગુજરાતી ના કરીએ એના કરતાં અમને પર્સનલી ગુજરાતી કરવાની મજા આવે છે. સો દેટ ઇઝ આર ઓન ટેસ્ટ. તો એ ટેસ્ટને થોડું કહેવાય ને કે જસ્ટિફિકેશન આપવા અને એ સેટિસ્ફેક્શન માટે અમે ગુજરાતી પણ કરીએ છીએ અને હિન્દી પણ કરીએ છીએ. સાયમલ્ટેનિયસલી એક એવી વસ્તુ પણ છે કે જેમ અત્યારે બીજા બધા જ રિજનના સોંગ્સ છે ને એ નેશનલ લેવલ ઉપર ઇન્ટરનેશનલ લેવલ પર ઓલરેડી પોપ્યુલારિટી મેળવી રહ્યા છે, જેમ કે પંજાબી સોંગ્સ હોય કે બેંગોલી હોય, મરાઠી હોય, સાઉથ ઇન્ડિયન સોંગ્સ, તો લાઈક એમનું અલગ જ ધેર ફોલોઈંગ છે. તો ખાલી અમને એવું ફીલ થયું કે ગુજરાતી સોંગ્સ ને ગુજરાતી સાહિત્યમાં પણ એટલું જ ઊંડાણપૂર્વક બધી વસ્તુઓ લખાયેલી છે અને બહુ જ સુંદર રીતે કમ્પોઝ બી થયેલી ઘણી બધી વસ્તુઓ છે. તો જ્યારે આપણું ગુજરાતી સાહિત્ય પણ આટલું રીચ છે તો બાકી બધા જ રિજનલ સાહિત્યની જેમ કે સંગીતની જેમ ગુજરાતી સંગીત પણ એ પ્લેટફોર્મ પર, એ લેવલ પર પહોંચવું જોઈએ, જે અમારા બધાના બેક ઓફ ધ માઇન્ડ એ વિચાર હતો. અને એટલા માટે અમે લોકો આને કંઈક એવી રીતે રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે કે જે યંગસ્ટર્સ આજના જેટલા બી છે એ લોકો ઇઝીલી કનેક્ટ થઈ શકે, કદાચ નોન ગુજરાતી લોકો હોય એમને પણ સાંભળવા ગમે કે ગુજરાતી લોકો છે ગુજરાતી મ્યુઝિક સાંભળશે. પણ હવે આજનું યુથ એવું છે કે કોઈ કોલેજ જતો છોકરો કે ઓટોમેટિકલી આપણા મલકમાં કે કેસરિયો રંગ યુટ્યુબ પર સર્ચ કરીને નહીં સાંભળે, અનલેસ કે આપણે એમને એક નવા ફોર્મમાં આપીશું કે એમને એક નવી કન્ટેમ્પરરી ફ્લેવરમાં આપશું કે જે એમને બીજા બધા સોંગ સાંભળતા હોય એની જોડે સાંભળવું ગમે. સો દેટ ઇઝ આર ટ્રાય કે અમને પણ એવું ગમે છે, અમે પણ એ જ ફ્લેવર માંથી આવીએ છીએ. તો એ અમારો ટ્રાય છે કે અમે એવું કરીએ. તો હિન્દી તો છે જ છે,
પણ ગુજરાતી પણ એટલું જ છે. અને જેમ કરણે કહ્યું કે ગુજરાતી થઈને ગુજરાતી ગીતો ના કર્યા તો શું કર્યું, અને આ જ વિચાર સાથે અમે ડેવલપ કરી છે ગુજરાતી સંગીતને સમર્પિત ગુજરાતની ઇન્ડિયાની વિશ્વની એકમાત્ર એપ્લિકેશન જેનું નામ છે જલસો. અને જલસોમાં આજ એકદમ રીચ સંગીત, આપણું આ રીચ સાહિત્ય ઊંડાણપૂર્વક લખાયું છે. કોઈ વિશ્વ કક્ષાના સાહિત્યને ટક્કર આપી શકે, એની અડોઅડ ઉભી રહી શકે એવી વાર્તાઓ, એવી કવિતાઓ અને એવું સંગીત. અને આ બધું તમે ક્યાં સાંભળી શકશો? એકમાત્ર એપ જલસો પર. તો જો ડાઉનલોડ ના કરી હોય અત્યાર સુધી તો કરો, એપ સ્ટોર અને પ્લે સ્ટોર માંથી રેકોર્ડ કરી લેજો. નેક્સ્ટ ટાઈમ કરવું હોય તો કામ આવશે. યસ. અને એવું ના થાય કે ઘણીવાર એવું થતું હોય છે કે તમે ફેસબુક પર આવ્યા હો અને તમને ખબર પડે કે અત્યારે લાઈવ જેમિંગ ચાલી રહ્યું છે અને મેઘધનુષ જેવા કુલ લોકો બેઠા છે, તોફાની લોકો, એટલે તમે એ લોકોને જુઓ તમને મજા પડે. પણ બે કલાકનો ખેલ પૂરો થઈ જાય? ના, આ ખેલ બે કલાકનો નથી, આ લાઈફ ટાઈમનો ખેલ છે. ગુજરાતી હોવ તો આખી જિંદગી ગુજરાતી ગીતો સાથે જોડાયેલા રહેવું જ જોઈએ, અને એ જોડાવાનું માધ્યમ એટલે જલસો. નેક્સ્ટ સોંગ. ઓકે, જોડીને ની દે. ચાલો કરી શકાય તો દીવા મને. ચાલો પણ જરાય ઊંડું નથી ઉતરતું. ડોન્ટ વરી, ના ના, એ તો અમને જ ખબર છે, પણ બહુ મજા આવે છે. એટલે એવું જ કે છે કે નથી ઉતરતું, બહુ મજા પડી જાય. તારી વાસળી
લાઈવ શો થઈ ગયો. સુંદર સરસે બાદલ વરસે અંબરસે તરુવર ગીરી વરસે લતા લહેરસે નદિયા તરસે સાગરસે સાવણ ગલ વરસે સુંદર સરસે બાદલ વરસે અંબરસે તરુવર ગીરી વરસે લતા લહેરસે નદિયા તરસે સાગરસે દંપતિ દુઃખ હરસે તેજ તવરસે વિપદ હરસે દુઃખ હારી કહેલા બલિયારી ગોકુલ આવો ગિરધારી રજી રે ગોકુલ આવો ગિરધારી રજી રે ગોકુલ આવો ગિરધારી ખુશાલી કહી રહી છે કે ગાઈઝ યુ આર ટ્રુલી અમેઝિંગ તમારા માટે. ભગુભાઈ ની એક ફરમાઈશ છે નયનને બંધ રાખીને, આજે છે ને ઓલમોસ્ટ હવે 50 એપિસોડ અમારા જલસો લાઈવ જેમિંગ ના થઈ રહ્યા છે. પહેલા એપિસોડમાં અમે સની જોડે શરૂઆત કરી હતી, રાઈટ? સની વોઝ ધ ફર્સ્ટ સિંગર જલસો લાઈવ જેમિંગમાં, અને હજુ પણ અમે અમારી પોલિસી બદલી નથી. એની નોંધ લેવી સર્વ મિત્રોએ, નયનને બંધ રાખીને ફરમાઈશ ના જ કરી, અમે પૂરી નહીં જ કરવાના. એ સિવાય રીના ઉપાધ્યાયની ફરમાઈશ છે, સંસ્કૃત સોંગ પ્લીઝ. સંસ્કૃત સોંગ, ઓકે. તમે જે કહ્યું એના પરથી અમને સાંભળવાની ઈચ્છા થઈ લાગે છે. એ સિવાય ભાવિનભાઈની ફરમાઈશ છે, ગોરી રાધાને કાળો કાન. સોરી, એ ગીત નહીં ગઈએ અમે. રાધિકા રાવલ કહી રહ્યા છે મિસિંગ નૈષધભાઈ. અમને પણ નૈષધભાઈની યાદ આવી છે ને, એક્ઝેક્ટ તમારી પાછળ બેસે બતાવી શકે હર્ષ તું. યસ યસ, જોઈ લો જોઈ લો, હાય હાય. યસ, એ પણ તમને બધાને યાદ કરી રહ્યા છે અને તમને બધાને મિસ કરી રહ્યા છે અને મજા કરી રહ્યા છે. આજે જીજ્ઞાબેન કહી રહ્યા છે ગાઈઝ યુ રોક તમારા માટે. સૂફી સોંગ, એક સૂફી સોંગની ફરમાઈશ ખુશાલી કરી રહી છે. મિતેશભાઈની ફરમાઈશ છે શિવાજીનું હાલરડું, જો પૂરું કરી શકાય. ભાગુભાઈની છે ફરમાઈશ સપારખું સંભળાવો છ પાંખ વાળું ગીત. ખ્યાલ નથી મને તો આ ગીત વિશે, તમને ખબર છે નથી ખબર. જો તમે ડિટેલમાં આ ગીત વિશે કંઈક જણાવી શકો તો અમે ચોક્કસ કોશિશ કરીશું કે મ્યુઝિક એપ પર મળી જાય. હા, મળી જશે. જયશ્રી, જયશ્રીબેન કહી રહ્યા છે કોઈ પણ ગીત. જો આ ફરમાઈશ, થેન્ક યુ જયશ્રીબેન. આપણે કોઈ દુઃખ જ નહીં મારી ફરમાઈશ પૂરી ના થઈ એવું થઈ જ જાય. અમીભાઈ કહી રહ્યા છે વાહ વાહ. મેહુલભાઈ કહી રહ્યા છે ઓહો હો 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 હો. આટલું બધું. ઈલા પંડ્યાની ફરમાઈશ છે હુતુ તુતુ, જો આપણે કરી શકીએ પૂરી. અંકિતાબેન પણ કહી રહ્યા છે એમને મજા પડી રહી છે. આલોક આચાર્ય સુપર ગાઈસ તમારા માટે છે. મિતેશભાઈની બીજી ફરમાઈશ છે ઓ ગિરધારી, આવી ગયું. ખુશાલીબેન કહી રહ્યા છે ગાઈઝ યુ આર ટ્રુલી અમેઝિંગ, પ્લીઝ યુ મેડ માય ઇવનિંગ, થેન્ક યુ. રાધિકાબેન કહી રહ્યા છે થેન્ક યુ ગાઈઝ, રૂડીને રંગીલી ગાવા માટે તમારો આભાર, થેન્ક યુ. ઋષિકેશ મહેતા કહી રહ્યા છે ક્યા બાત. વિશાલભાઈનો રિસ્પોન્સ છે સુપર સોંગ. અને ઘણા બધાના બીજાના ફરમાઈશ છે ક્યા બાત જોરદાર, પણ આ બધા રિસ્પોન્સિસ વાંચવા જઈશું તો રાત પૂરી થઈ જશે, સાંજ આપણી પતી જશે. તો હવે ફોક રંગનું જ એક અગેન ફોક સોંગ
જે અમારા બધાનો ફેવરિટ છે. એ ચાર અત્યારે જે સિરીઝ આવી રહી છે એ ચારમાંથી એક ફેવરિટ ચૂઝ કરવાનું હોય તો કદાચ અમારા બધાનો ફેવરિટ એ હશે. વોટ લઈને લોકશાહીમાં એ નીકળશે ફેવરિટ સોંગ. યસ 100%. અને આની જોડે એક ક્લાસિકલ ની બંદિશ પણ અમે ફ્યુઝ કરી છે. ઓકે, તો એવું અમે કરતા રહીએ છીએ. અમારા નોર્મલ પણ પ્લેલિસ્ટમાં હિન્દી સોંગ્સ હોય એની જોડે અમે રાગ બેઝ સોંગ્સ અને ક્લાસિકલ સોંગ્સ ફ્યુઝ કરીએ તો એ ઇન્ડિયનાઇઝ ફ્લેવર મળી શકે. બીજી એ વાત કે સંસ્કૃત વાળું જે સોંગ હતું એ એવું છે કે ઇલેક્ટ્રિક ગિટાર્સ અને ડ્રમ્સ સાથે અમે લોકો નોર્મલી સારી રીતે પરફોર્મ કરતા હોઈએ છીએ, તો આ સેટઅપમાં કદાચ પોસિબલ નહીં થાય. પણ તમે અમારા શોમાં ચોક્કસથી આવજો, અમારા પેજ પર કનેક્ટેડ રહેજો, અમારા શોઝની ઇન્ફોર્મેશન તમને મળશે, તો ત્યારે કરશું આપણે. અને ફોક રંગનું સોંગ કરીએ, સની જસ્ટ રેડી થઈ જાય ત્યાં સુધી હું ટ્રાય કરું છું કે વાતો કરું છું. સની જે કરી રહ્યો છે એ કદાચ એ આપણું અમારી આજે ઇવેન્ટ ચાલી રહી છે એને શેર કરી રહ્યો છે હું ધારી લઉં છું. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને એ ડાઉનલોડ કર્યા વગર લાઈવ જેમિંગ તમે પૂરું ના જ કરી શકો. હવે તો દૈવત પણ કહેશે કે દૈવત મારી
એટલે આ અત્યારે ખાલી એકોસ્ટિક પર છે, પણ જયારે ઇલેક્ટ્રિક ગિટાર્સ ને ડ્રમ પર આવશે ત્યારે એની આખી સાંભળવાની, એના કરતા હજાર ગણું વધારે એન્જોય કરશો, મારી ગેરંટી. હજાર ગણું કે લાખ ગણું, અમે તો અત્યારે કરોડ ગણું એન્જોય કર્યું છે. ક્યા વાત હે બાબા. અને મારે એક સવાલ પૂછવો છે, આ સોંગ તમે પબ્લિક પ્લેટફોર્મ પર પહેલી વાર ગાયું કે આની પહેલા પણ પરફોર્મ કર્યું? અમે લાઈવ શો માં પરફોર્મ કરીએ છે, પરફોર્મ કરીએ છે. કારણ કે મે પણ લાઈવ શો માં અત્યાર સુધી આપણે રૂડીને રંગીલે એની સાથે જ ગાયા. યસ, પણ આ વર્ઝન જે છે એ કદાચ ફર્સ્ટ ટાઈમ તમે ગાયા. રેન્ડિશન માં ફર્સ્ટ ટાઈમ. યસ, તો જેસ પ્રજાપતિ સની માટે કહે છે વાહ, અને બીજી વખત વાહ, અને ત્રીજી વખત ગજબ. એવું નથી કે એમને આવડે છે, એમને આવડે જ છે, બહુ પોલાઇટલી કહી રહ્યા છે. પંખીડા ની ફરમાઈશ જલસો પર પૂરી થઈ રહી છે. જો સની અને કરણ ની વાત, એટલે કયું પંખીડા છે નથી ખબર, પણ એક પંખીડા અમને આવડે છે. એ પંખીડા બહુ મજા આવે. એક ફિલ્મ છે જે હમણાં રિલીઝ થવાની છે રતન, એના ગીતો પણ તમે જલસો પર સાંભળી શકો છો. એ સિવાય જો તમને રિસેન્ટ ગુજરાતી ફિલ્મોના ગીતો સાંભળવા હોય, લવની ભવાઈ છે, મિજાજ છે, આ બધા જ ગીતો તમે ક્યાં સાંભળી શકો છો? જલસો પર. જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન. અને હવેનું સોંગ ક્યાં બાત. પંખીડા ને આ પિંજરું જૂનું જૂનું લાગે, પંખીડા ને આ પિંજરું જૂનું જૂનું લાગે. બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે, પંખીડા ને આ પિંજરું જૂનું જૂનું લાગે. બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે, પંખીડા ને આ પિંજરું. સોને મઢેલ બાજઠીઓને, સોને મઢેલ ઝૂરો, સોને મઢેલ બાજઠીઓને, સોને મઢેલ ઝૂરો, હીરે જડેલ વિંજળો મોતીનો માંગોણ મોલો. પાગલ ના થઈએ ભેરું કોઈના રંગ લાગે, પાગલ ના થઈએ ભેરું કોઈના રંગ લાગે. બહુએ સમજા
બજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. બહુએ સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું. આટલા મર્મવાળા શબ્દો, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, અને આવું ગીત તમે આ અંદાજમાં સાંભળો ને તોય અંદર થોડું અજવાળા અજવાળા જેવું તો થઈ જ જાય. જલસો છે આ, જલસોનું લાઈવ જેમિંગ ચાલી રહ્યું છે. ગુજરાતી સંગીત અને સાહિત્યનો જલસો ચાલી રહ્યો છે. અને અનિલ ચાવડા લખે છે કે કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ, ને ભીતર ધાંધલ ધમાલ થઈ ગઈ. પંખીએ બે ટંકા વેર્યા અને હવે હવા બધી એ ગુલાલ થઈ ગઈ. પંખીઓના ટંકા અને અહીંયા જલસોના સ્ટુડિયોમાં ગુલાલ ગુલાલ. અને અમારા પંખીઓ આજે કંઈક જુદા થઈને આવ્યા છે અને એમણે અમારા સ્ટુડિયોમાં અમને બધાને રંગી દીધા છે એમના ફોક રંગથી. સરસ મજાના ગુજરાતી ગીતો આપણે ગાઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છે, મજા કરી રહ્યા છે. અને ફોક રંગ જ્યારે ટૂંક સમયમાં રિલીઝ થવાનું છે ત્યારે તમને ખાસ કહેવું છે કે એને જોવાનું બિલકુલ ના ભૂલતા. અને તમારી બધાની ફરમાઈશો. હિતેન ઠક્કર કહી રહ્યા છે લવલી ગુજરાતી બેન્ડ, કીર્તન ત્રિવેદીની ફરમાઈશ છે તારા વિના શ્યામ, ગાઈ શકાય જોઈએ. દેવ પટેલ કહી રહ્યા છે મજામાં, તમને પૂછી રહ્યા છે સની મજામાં, કેમ છો દેવ? ખાસ ખાસ સની માટે એકદમ એકદમ મજામાં. સની બહુ જ વહીવટ લઈને આવ્યો છે આજે ફોન માં. પણ શું કરું, તમે લોકો ફરમાઈશ કરો તો પછી ગાવું તો પડે મારે. એ સિવાય સુરેશ ગોસાઈની ફરમાઈશ છે, મારી એકવાર આ ગીતની ફરમાઈશ હતી આજે સાંભળવા બદલ. પંખીડાને પિંજરું માટે એમની ફરમાઈશ હતી જે ક્યારેક પૂરી નહોતી થઈ, એટલે તો કહીએ છીએ કે દર શનિવારે 8 વાગે જોડાઈ જવાનું. આ શનિવારે પૂરી ના થયેલી ફરમાઈશ આવતા શનિવારે પૂરી થઈ જશે. લક્ષ્મી ડોબરિયાલ કહી રહ્યા છે, ખૂબ બધા બુકેઝ આપી રહ્યા છે. લક્ષ્મી ડોબરિયાલ આપણા ખૂબ જાણીતા કવિયત્રી છે અને તેમની કવિતાઓ તમે મખમલમાં, એટલે કે જલસો એપ્લિકેશનના મખમલ સેગમેન્ટમાં સાંભળી શકો છો એમના જ અવાજમાં. જીગીશા પટેલ કહી રહ્યા છે મજામાં છો? એકદમ મજામાં છીએ, અમે તો ડબલ ટ્રિપલ મજામાં છીએ. પિયુષ પરમાર કહી રહ્યા છે વાહ, ગુજરાતનું ગૌરવ. એ સિવાય નતુ વાલિયા કહી રહ્યા છે કેમ છો બધા, મજામાં છો? બધાને આ સવાલ કેમ થઈ રહ્યો છે? તમે થોડી સ્માઈલ કરો. ના ના, એક્ચ્યુઅલી હમણાં સોંગ ચાલતું હતું એટલે કદાચ એવું હોય શકે કે અમે લોકો દુઃખી છે, પણ એવું નથી. અમે તમે આગળના સોંગ્સ પણ સાંભળો, અમે એકદમ જલસામાં છીએ. એ સિવાય નતુ વાલિયા કહી રહ્યા છે કેમ છો, એકવાર જોર થી મજામાં કહી દો. એકદમ મજામાં નટુભાઈ અને બીજા બધા જ નટુભાઈના મિત્રો, અમે મજામાં છીએ. હા, એ સિવાય ભરતભાઈ બાપુદરાની ફરમાઈશ છે કાનાને મનાવો. કાનાને મનાવો હવે ગાઈ શકાય? એ આપણે બીજી વાર કોઈ બીજા સિંગર આવે ત્યારે આપણે કાનાને મનાવીશું. એ સિવાય ભરત બાપુદરાની કમેન્ટ હતી જય વચરાજ 13BR. ફોરમ કહી રહ્યા છે અથડાય કરે છે ફ્રોમ મૂવી લવની ભવાઈ, એ તમે જલસોમાં સાંભળી લેજો. કિરણ જોશી કહી રહ્યા છે એરી સખી મંગલ ગાઓજી, હિન્દી સોંગ જલસોમાં બીજે ક્યાંય સાંભળે ને, બહુ બધા માધ્યમો ઉપર અવેલેબલ છે. પિયુષ પરમાર કહી રહ્યા છે મારી લખેલી ગઝલ મારી લખેલી ગઝલ કમ્પોઝ કરી આપો ને, આ તમારા માટે છે. અચ્છા, મળો લખો મેઘધનુષ ફેસબુક પેજ. અત્યારે જલસો કરી રહ્યા છે, ગુજરાતી ગીતો સાંભળી રહ્યા છે, એટલે આ બધી વાતો તમે એમની સાથે પર્સનલમાં કરી લેજો. અને હવે આપણા સાંજના આગળના ગીત તરફ વધીએ. વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે
ઉપકાર કરે તો એ પર દુખે, ઉપકાર કરે તો એ મને અભિમાન ના આણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહી રેજે, પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, કાચ મન નિશલ રાખે. વાચ કાચ મન નિશલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને રે કહી જે, જે પીડ પરાઈ વૈષ્ણવ જન તો તેને રે કહીએ. થેન્ક યુ સો મચ. આ સાચે જલસો લાઈવ જેમિંગ થઈ ગયું. લાઈવ જેમિંગ નો મતલબ જ છે કે તમે પહેલા ક્યારેય ના કર્યું હોય, તમે પહેલા ક્યારેય ના સાંભળ્યું હોય એવા ગીતો તમને સંભળાવવાના, ના કર્યા હોય સંભળાવવાના. અને હવે આ સાંજનો અંત આવે છે આપણી સાથે, તો મેઘધનુષ બેન્ડ એમની માટે ચિંતા કર્યા વગર આપણે પ્રેક્ટિસ વગર ના ગીતો પણ ગાઈ શકીએ. ચલો પ્રેક્ટિસ વગર આવે તો કયું ગીત હવે પ્રેક્ટિસ વગર નું? મેઘધનુષ લઈ રહ્યા છે ચોક્કસ. અને અમારા બહુ જ વાલા મિત્ર ચિરાગ, બહુ જ ટેલેન્ટેડ ચિરાગ ત્રિપાઠી આ રીકમ્પોઝ કર્યું છે, તો એ રીકમ્પોઝ કરેલું વર્ઝન અમે સંભળાવવા જઈ રહ્યા છે. અને આદિલ મંસૂરીએ લખ્યું. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, અમદાવાદ ઉપર લખેલી આ ગઝલ છે. અને આદિલ મંસૂરી સાહેબ જ્યારે અમદાવાદ છોડીને ગયા ત્યારે સાબરમતી નદી માટે એમણે આ લખેલું. અને અત્યારે મેઘધનુષ પ્રેક્ટિસ વગર ખાસ નોંધવું, આમ અંડરસ્કોર ના, આમે બહુ પહેલા એક વાર વગાડેલું છે પણ હા, પણ પ્રેક્ટિસ વગર નદીની રેતમાં રમતું, ત્યારે પણ પ્રેક્ટિસ વગર વગાડ્યું તો આજે પણ પ્રેક્ટિસ, આજે પણ આ ગીતને લઈને તમારે મજા છે. હા ચોક્કસ. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, નદીની રેત મારમ તું નગર મળે ના મળે. ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ના મળે, નદીની રેત મારમ તું નગર મળે ના મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, ભરી લો શ્વાસમાં સુગંધનો દરિયો, ભરી લો શ્વાસમાં સુગંધનો દરિયો. પછી આ માટીની ભીની અસર મળે ના મળે, પછી આ માટીની ભીની અસર મળે ના મળે, નદીની રેત મારમ તું નગર મળે પટ ઉપર મળે ના મળે, નદીની રેત મરમ તું નગર મળે ના મળે. થેન્ક યુ. નદીની રેતમાં રમતું નગર મળે ના મળે, પણ અમે તમને એક વચન આપીએ છીએ કે દર શનિવારે જલસોના લાઈવ જેમિંગમાં અમે અને બીજા ઘણા બધા કલાકારો તમને ચોક્કસ મળીશું. અહીંયા કોઈ બીજું હશે, અહીંયા કોઈ બીજું હશે, પણ અહીંયા લાઈવ જેમિંગ અને ગુજરાતી ગીતોનો દોર હંમેશા ચાલુ રહેશે. અને આજની સાંજની તો રંગત જ કંઈક જુદી હતી, તમને પણ મજા આવી હશે. અને આ કલાકારો જે મેઘધનુષ બેન્ડના છે, એમણે આ સાંજને કંઈક જુદા સ્તર પર મૂકી દીધું. તો જતા જતા ફરી એકવાર એમનો પરિચય કરાવીશ. દૈવત, દૈવત માટે જોરદાર તાળીઓ તમે જ્યાં પણ બેઠા હોય ત્યાંથી વગાડો. જૈનમ, કરણ, જેના માટે સૌથી વધુ હાર્ટ્સ આવે છે એવા સની અને દ્વેક, તમારા બધાનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ખૂબ મજા આવી તમારી સાથે લાઈવ જેમિંગ કરીને, અને ફરી એકવાર ફોક રંગ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ, નવા નવા માઇલસ્ટોન સજ કરે તમારું આ ફોક રંગ, એવી શુભકામનાઓ. અને બધાની વિશેષ અને શુભકામનાઓ, અને જેટલું પણ બધું પ્રેમ આવી રહ્યો છે એનાથી ડેફિનેટલી એવી આશા છે કે ફોક રંગ જે અમે લોકો લઈને આવી રહ્યા છે એને બહુ જ સારી સફળતા મળશે એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. અને હવે એક મેસેજ તમારા માટે. જલસો લાઈવ જેમિંગ પતી ગયું છે, આવતા શનિવારે ફરી એકવાર આ લાઈવ જેમિંગ થવાનું છે, અને ત્યાં સુધી તમે શું કરશો, તમે શું કરશો, દૈવતને કેવું છે? તમે જાઓ એપ સ્ટોર અને ગૂગલ પ્લે સ્ટોર પર અને ડાઉનલોડ કરો ગુજરાતી સંગીત અને સાહિત્યની એકમાત્ર એપ જલસો. તો જલસો પર આવી જ મજા કરતા રહીશું. મળીએ છીએ આવતા શનિવારે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને વીકેન્ડની મજા માણજો. આવજો.